આમોદ તાલુકાના ટેલોટ ગામમાં ગામ લોકોની સુખાકારી માટે નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો. ગામ લોકોએ રક્તદાન કરી સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવ્યું. આમોદ તાલુકાના ટેલોટ ગામે લોકોની સુખાકારી તેમજ ગામ લોકોમાં સંપ જળવાઈ રહે માટે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નિમિત્તે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આસો સુદ નવરાત્રીમાં તેલોટ ગામમાં વારાહી માતાના મંદિરે ગામ લોકોની સુખાકારી અને ગામ લોકોમાં સંપ જળવાઈ રહે માટે નવચંડી યજ્ઞમાં 5 દંપતીઓએ ભાગ લીધો હતો, જેમાં વિદ્વાન પંડિતો દ્વારા નવચંડી યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી અને સાંજે શ્રીફળ હોમવામાં આવ્યું હતું. તેલોટ ગામના લોકોએ શક્તિની ભક્તિ સાથે રક્તદાન કેમ્પ યોજી સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવ્યું હતું, તેમજ યજ્ઞમાં યજમાન બનેલા દંપતીઓએ પણ રક્તદાન કર્યું હતું. ઇન્ડો બ્લડ બેંકના સહયોગથી મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. તેલોટ ગામના આગેવાન દિનેશ પટેલે જણાવ્યું હતું કે ગામમાં સુખ શાંતિ, ગામની પ્રગતિ અને ગામમાં સંપ રહે માટે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યાસીન દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ. જય માતાજી. આજે અમારા ગામમાં નવચંડીનું આયોજન કરેલું છે. ગામની સુખ શાંતિ, ગામની પ્રગતિ અને ગામમાં સારો સંપ રહે એના માટે અમે લોકોએ નવચંડીનું આયોજન કરેલું છે. અને સવારમાં અમે લોકોએ લગભગ 10 વાગે ઇન્ડુ બ્લડ બેંક થ્રુ બ્લડ ડોનેશનનું કેમ્પનું બી આયોજન કરેલું. હવે જે બ્લડ ડોનેશન કેમ્પમાં જે ઓપનિંગ કરેલું અમારું રિબિન કાપી અને ડીપ પ્રગટાવવાનું, એ અમારા ગામના વતની અત્યારે બરોડામાં રહે છે લખી માસીએ કરેલું, જે ગામમાં સારા એવા લોકપ્રિય છે અને બધા સાથે સંબંધ બી એમના સારા એવા છે. એટલે અત્યાર સુધીમાં લગભગ 19-20 બ્લડ ડોનેટ થઈ ગયા છે. અને જે પૂંજામાં બી બેઠેલા છે, જે જોડા બેઠેલા હતા, એ બી બ્લડ ડોનેટ કરવા માટે આવેલા. સાંજે 4 વાગે નારિયેળ ઉમવાનો ટાઈમ છે અને સાંજે 5:30 વાગે યજ્ઞની પૂર્ણ નોકરી કરીશું અને પછી બધા સાથે પ્રસાદી લઈશું. જય માતાજી.